नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत है। हूँ आपनो मित्र भाविन पाटणवाड़िया। टेक्निकल खामी ना कारण हाल जो लाइव आपणो चालू थयुं हतुं टूंक समय माटे टेक्निकल एरर आवी हती। खास करीने वात करीए तो दर्शक मित्रों, उत्तरायणना पर्व ने एक दिवस बाकी है, गणतरीना कलाको बाकी है, त्यारे तमाम जे बजारो छे तेमां लोको जे आवा जोईए ने खरीदी थवी जोईए ने खास करीने हर्षोल्लासथी आ त्यौहार जे लोको उजवी रह्या छे तेनी मजा होवी जोईए। परंतु खास करीने वात करीए तो समग्र गुजरात अने वडोदरा जिल्लाना पादरा तालुकानी हाल खास वात करवामां आवे तो जे प्रकारे दृश्यो जोई रह्या छो कि पादरा तालुकाना जे डेपो विस्तार छे ए डेपो विस्तारनुं खास करीने आ पतंगोनुं जे बजार छे, खास करीने उत્તરાયણ નિમિત્તે જે ફુગ્ગાઓ છે, જે વાજિંત્રાઓ, જે પીપુડા કહેવાય છે, ખાસ કરીને અલગ અલગ પ્રકારના માસ્ક છે, પટ્ટીઓ છે વગેરે વગેરે, જે ઉત્તરાયણ નિમિત્તેનો જે સામાન આવે છે તેની આ ખાસ કરીને જે બજાર છે ને, ખાસ કરીને દર્શક મિત્રો, એક મુદ્દાની વાત એ છે, મહત્વની વાત, ક્યાં જગ્યાએ પગ મૂકવાની પણ જગ્યા ના હોય ને, ખાસ કરીને ઘણા બધા લોકો અહીંયા આગળ ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે ખાસ કરીને કસ્ટમર જે કહેવાય, ગ્રાહક જે કહેવાય, કોઈ પણ પ્રકારની ગ્રાહકી આ જગ્યાએ નથી જોવા મળી રહી। કેમેરા પર્સનને બતાવીશ કે જે પ્રકારે તમને દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તમામ લોકો જે લારી પર, અને ખાસ કરીને દર્શક મિત્રો, મુદ્દાની વાત કે પાદરાની અંદર આ જગ્યાએ ઘણી બધી લારીઓ પણ હોય છે, જે લોકો અહીંયા આગળ વ્યવસાય કરતા હોય છે ઉત્તરાયણ નિમિત્તે। હાલ અહીંયા આગળ ખૂબ જ ઓછા સ્ટોલ છે, બજારમાં તમને લઈ જશે અને બજારની અંદર ખાસ કરીને જે બજારના લાઈવ દ્રશ્યો છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે ઉત્તરાયણ નિમિત્તે, ખાસ કરીને જે કોરોનાની મહામારી છે, આ કોરોના મહામારીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે ખાસ કરીને આપણે લાઈવ ચર્ચા કરીશું ને, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આ ગોવિંદપુરા બજાર છે ને, ખાસ કરીને ગોવિંદપુરા બજારની અંદર તમામ જે લોકો છે, જે વેપારીઓ છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ને, ખાસ કરીને તેઓ સાથે વાત કરીને પૂછીશું કેવા પ્રકારની ઉત્તરાયણ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વડોદરા પાદરાનું આ ખાસ કરીને બજાર છે, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ કરીને અહીંયા આગળ જે શ્રી હરિ સુરતી જે પેઇન્ટ છે, ખાસ કરીને અહીંયા આગળ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું, શું કહેશો, જે ઉત્તરાયણ નિમિત્તે કોરોનાની મહામારી છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે? બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે અત્યારે, ઘરાકીમાં બી ઠંડુ જ છે અત્યારે, ઘરાકી એટલી જેવી એટલી નીકળી નથી। લાસ્ટ યર જ્યારે આપ આ પ્રકારનો જે વ્યવસાય કરતા હતા, કેવા પ્રકારની મંદી છે, શું અનુભવી રહ્યા છો પાછલા વર્ષોની કમ્પેરિઝનમાં આ વર્ષે? 50% જ ઘરાકી નીકળી છે આ વખત, અડધું જ છે અત્યારે આ વખતે, એટલો બધો કંઈ ઘરાકી જેવું લાગતું નથી અમને। ચોક્કસથી બીજા ભાઈ સાથે વાત કરીશું, શું કહેશો આપ, કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે? ઉત્તરાયણનો એક જ દિવસ બાકી છે, પાદરાનું ધમધમતું બજાર કહેવાય, અહીંયા આગળ ખૂબ મોટા પ્રમાણમાં લોકો ગામડેથી અહીંયા આગળ જે ખરીદી કરવા માટે આવતા હોય છે, કેવી પરિસ્થિતિ? ઓવરઓલ કોરોનાની ઇફેક્ટ છે, કેવી પરિસ્થિતિ છે? એક્ચ્યુઅલ એવરેજ બહુ ડાઉન છે, બિઝનેસનું ડાઉન ટોટલ પડી ગયું। લાસ્ટ યર કેટલા લોકો આવતા હોય છે બજારોમાં, કેવા પ્રકારે? 10-8 જણ। તો ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે વેપારી કહી રહ્યા છે કે 100 ગ્રાહક આવતા હોય એની કમ્પેરિઝનમાં આ વર્ષે ફક્ત 10 ગ્રાહક આવી રહ્યા છે। આગળ પણ જઈશું ને, ખાસ કરીને જે પ્રકારે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે બજારની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેની તમામ જે દ્રશ્યો છે ખાસ કરીને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશું, જે પ્રકારે આપ જોઈ રહ્યા છો વડોદરા પાદરાની અંદર જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે વિજય સુરતી દોરા સૂતનાર અહીંયા આગળ ખાસ કરીને જે ફિરકી છે તેઓ સાથે પણ વાત કરીશું, કેવી પરિસ્થિતિ, શું કહેશો પાછલા વર્ષોની કમ્પેરિઝનમાં આ વર્ષે કેવા પ્રકારની પરિસ્થિતિ? માર્કેટ પોઝિશન તો એટલી ખતરનાક છે જેની કોઈ વાત જ નહીં થાય એવી, એટલે ઘરાકીનું તો કોઈ આશા નહીં લાગતી, જોઈએ છે ઉપરવાળાની પર જે છે। ઉત્તરાયણને ફક્ત એક દિવસ બાકી છે, કેવી ગ્રાહકી હોવી જોઈએ અને કેવું છે માહોલ? 25% ગ્રાહકી નથી, આટલા વર્ષોના રેકોર્ડમાં કોઈ દિવસ આવા દિવસો અમે નથી જોયા કે કોરોના કાળમાં આવું આવું આટલી પોઝિશન ખરાબ આવશે એવું બી અંદાજ નહોતો। કેટલાનું રોકાણ કરવું પડતું હોય છે અને અત્યારે આર્થિક કેવી પરિસ્થિતિ? આર્થિક પરિસ્થિતિ તો બહુ ખતરનાક, બધાની ખરાબ છે, મારી ઓલ ઓવર પાદરા ખબર નહીં બીજે કશે બી કેવું છે। એટલે કેટલો સામાન આપ લાવતા હોવ છો અને કેટલો વેચાય છે, ને ગયા વર્ષે કેવો વેચાતો? ગયા વર્ષે લાયા હતા એના કરતાં ઓછું લાયા છે, એમાંય ઘણો માલ પડ્યો છે। તો ચોક્કસથી દર્શક મિત્રો, જે વેપારી છે તે આપણને સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં ઘણો ઓછો સામાન લાવ્યા છે, પરંતુ છતાં પણ હજુ જે માર્કેટ હોવું જોઈએ, જે ગ્રાહકી હોવી જોઈએ, એક દિવસ બાકી છે, એક કલાક બાકી, જે કલાકો બાકી છે, ત્યારે આપણે બીજા પણ પાદરાના દર્શક મિત્રો
જતા પહેલા આપને જણાવી દઈશ કે પાદરાની અંદર ખાસ કરીને જે દોરા સૂતવામાં હોય છે ઉત્તરાયણ નિમિત્તે સૌથી મોટા જે વેપારી કહેવાય શ્રી હરિ પ્રિન્ટર્સ આ જે સૌથી મોટા વેપારી છે. ખાસ કરીને પાદરાના સૌથી મોટા વેપારી એ રીતે છે કે ફક્ત પાદરા નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેઓની જે ફિરકીઓ જતી હોય છે. આપ જે પ્રકારે દ્રશ્યો કેમેરા પર્સનને કહીશ કે બતાવશે, જે પ્રકારે જોઈ રહ્યા છો, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના પાદરાની અંદર શ્રી હરિ જે સુરતી દોરા જે સૂતનાર છે, ખાસ કરીને અલગ અલગ રંગોના જે પ્રકારે દોરા અહીંયા આગળ આવી રહ્યા છે ને, ખાસ કરીને આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઉપર પણ અલગ અલગ મજાની જે ફિરકીઓ છે, ખાસ કરીને તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, ખાસ કરીને કોરોનાની મહામારી હતી, લોકડાઉન થયું અને અત્યારે જ્યારે લોકોને તહેવાર ઉજવવાની મજા મળી છે ત્યારે આપ શું કહેશે? અત્યારે કોરોનાની ભલે મહામારી રહી પણ જે પબ્લિક જે ઘરમાં રહીને ઘરે ઘરે થાકી ગઈ છે એને લઈને અત્યારે એવું માહોલ દેખાઈ રહ્યો છે કે આ વખતની ઉત્તરાયણમાં આના જેટલી સારામાં સારી ઉત્તરાયણ અમારા સમયમાં નથી જોઈ. કેમ કે ઘરમાં લોકો થાકી ગયા છે, અત્યારે ફેસ્ટિવલનો પૂરેપૂરો એન્જોય લોકોને કરવો છે અને એટલી સારામાં સારી પબ્લિક છે ને એટલી સારી ખુશ છે કે આ ફેસ્ટિવલ ક્યારે આવે એની રાહ દેખી રહી છે. આપ ચોક્કસ એવું કહી રહ્યા છો કે લોકો તહેવાર ઉજવવા માટે ખાસ કરીને તરસતા હતા અને હવે તહેવાર આવ્યો છે ત્યારે મન મૂકીને ઉજવશે. હવે ઘણા સમય પછી આ ફેસ્ટિવલનો જે પ્રોગ્રામ જે વધી રહ્યો છે એને જોઈને એવું લાગે છે કે કામ વધતું જાય છે અને પબ્લિકનો મહોત્સવ પ્રત્યે વધતો જાય છે અને દોરામાં સારામાં સારી એક ગણતરી કરતાં પણ સારામાં સારું કામ થઈ રહ્યું છે. આ સમયમાં એકદમ ફર્સ્ટ ક્લાસ બધાને એન્જોય થાય એ પરિસ્થિતિ અમને દેખાઈ રહી છે. ચોક્કસથી આપને પૂછવા માંગીશ કેવા પ્રકારની આપ દોરી રાખો છો અને અત્યારે કયા કયા અત્યારે લેટેસ્ટ આવી રહ્યા છે ખાસ કરીને દોરામાં? અત્યારે અમારી અત્યારે અમારા તો 2500-5000 જે બોક્સ પેકિંગમાં ઘણી વર્ષો પછીની આઈટમ છે બહુ ખૂબ સરસ ચાલી રહી અને ગ્રાહકને ખૂબ પ્રોત્સાહન છે કે આવું કંઈક નવું પેકિંગ છે, નવી લુક છે, નવી વસ્તુ છે જે અત્યાર સુધી આવી નથી ને અત્યારે ઘણા સમય પછી આ મળી રહી છે તો લોકો આતુર થઈ રહ્યા છે કે આ વસ્તુ અમને આપો. શું ભાવમાં મળતી હોય છે ને ખાસ કરીને કયા પ્રકારની? આનો ભાવ તો 9 તારની મહી છે ને 850 રૂપિયા રહે છે 5000 નો અને જે 2500ની જે દોરી આવે છે એને 500 રૂપિયા ચાલે છે. પણ અમે આ લોકડાઉનને લઈને સમયને લઈને પબ્લિકની પાસે પૈસા નથી એટલે અમે 100-100 રૂપિયા ઘટાડીને કસ્ટમરને એક સારી હેલ્પ કરી રહ્યા છીએ. તો ચોક્કસથી જે વેપારી છે કહી રહ્યા છે કે કોરોના મહામારીના કારણે 100-100 રૂપિયા ઘટાડીને એક પ્રકારની મદદ કરી રહ્યા છે. ત્યારે આપની પાસે ફરી આવીશ. કેટલા પ્રકારની દોરી સૂતવામાં આવે છે ને ખાસ કરીને આપ પાદરાની અંદર સૌથી મોટા વેપારી ગણાવ છો દોરાઓમાં, તો કયા પ્રકારનો ધંધો આપ કરી રહ્યા છો, શું કહેશો? અમારું આ વખતનું હોલસેલ પણ ગણીએ ને તો સારામાં સારું રિપોર્ટ સારો છે. પબ્લિકની પાસે જે પણ માલ જે જોઈએ છે એ બધાને મળતો આવ્યો છે અને આવેલા ખાલી ફક્ત ને ફક્ત કોરોનાને લઈને ફેક્ટરીની મેં જે માલની 20% જ ઘટવટી છે, બાકી 80%ની પબ્લિકમાં કોઈ ફરક નથી થયો. તો ચોક્કસથી દર્શક મિત્રો દ્રશ્યો બતાવવા માંગીશ, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દુકાનની અંદર સરસ મજાની જે દોરી છે એ ચોક્કસથી અહીં આગળ સજાવવામાં આવી છે અને લોકો માટે ખાસ કરીને મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને અહીં આગળ જે પ્રકારે જોઈ રહ્યો છો બહાર પણ હું તમને લઈ જવાનો પ્રયત્ન કરીશ ને જે દોરી સૂતાવવામાં આવી રહી છે તે પણ હું ચોક્કસથી તમને બતાવીશ. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કેમેરા પર્સનને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે. ખાસ કરીને જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર જે પ્રકારે આપ દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો કે અહીં આગળ સરસ મજાના કલરને અલગ અલગ રંગોના જે દોરા છે દોરા સૂતવાનું કામ અહીં આગળ ચાલી રહ્યું છે. ખાસ કરીને દર્શક મિત્રો મજાની વાત એ છે કે તમામ લોકો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે અહીંયા આગળ ઉત્તરાયણ નિમિત્તે ઘરાકી ઓછી છે અને ખાસ કરીને ખૂબ મંદીનો માહોલ છે, છતાં જે વેપારી છે શ્રી હરિ તેઓનું ખૂબ સારી ઘરાકી છે તેવું તેમનું કહેવું છે કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં પણ તેમનું આ વર્ષે સેલિંગ જે વધ્યું છે ખૂબ મોટા વેપારી છે. તેનું કારણ છે કે લોકો હવે તહેવાર ઉજવવા માટે તરસતા હતા, દિવાળી જે રીતે ઉજવવી જોઈએ નથી ઉજવાઈ, લોકોના અનેક તહેવારો જે છે નામ લઈએ તો ઓછા પડે, અનેક તહેવારો લોકોના ઉજવાયા નથી, પરંતુ હવે ચોક્કસથી લોકો તહેવારો ઉજવવા માટે જ્યારે જેલમાં બંધ થયા હોય અને નીકળ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. બજારમાં જઈશું ને બજારમાં પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંદર ગોવિંદપુરા બજારની અંદર. અત્યારે ભાવિન પાટણવાડી અને બીએમ ન્યૂઝ ગુજરાતીની ટીમ છે ખાસ કરીને જે પ્રકારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે દ્રશ્યો આપ ચોક્કસથી જોઈ રહ્યા છો કે વડોદરાના પાદરાના બજારના મહા મોટા બજારના દ્રશ્યો છે દર્શક મિત્રો. અને ખાસ કરીને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ચોક્કસથી વાત કરવામાં આવે તો આ બજારની અંદર દર્શક મિત્રો જગ્યા ના મળતી હોય છે, પરંતુ અહીંયા આગળ કોરોના મહામારીના કારણે ખાસ કરીને જગ્યાનો અભાવ જો ચોક્કસથી લોકોનો અભાવ છે, જગ્યાનો અભાવ નથી, પરંતુ દર્શક મિત્રો ચોક્કસથી વાત કરવામાં આવે તો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દર્શક મિત્રો આટલા જ્યારે
आठ वाग्या હોય ત્યારે આઠ વાગ્યાના સમયે આ બજારની અંદર ખૂબ જ ગયો છે. એનું કારણ છે કે ઉત્તરાયણ નિમિત્તે જ્યારે એક દિવસ બાકી હોય ત્યારે લોકો મન મૂકીને ખરીદી કરતા હોય છે. દોરા પતંગો વગેરે વગેરે વસ્તુની જ્યારે ખરીદી થતી હોય, પરંતુ ચોક્કસથી જે પ્રકારે જોઈ રહ્યા છો એક પ્રકારે બજારો સુમસામ છે. કયા કારણસર લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા કે બજારો ખાલી છે એ આપ ચોક્કસથી જાણો છો. અને વધુ પણ વાત કરીશું કે જ્યારે કોરોનાની ગાઈડલાઈનો આવી છે, ગાઈડલાઈનની પણ હું તમને ચોક્કસથી તમામ માહિતી આપીશ. ત્યારે જે પતંગો છે એ પતંગો પણ બતાવીશ. બીએન ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને, અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ પ્રકારની જે પતંગો છે અહીંયા આગળ આપણે જોવા મળશે, અને ખાસ કરીને અહીંના જે વેપારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે કેમેરા પર્સને કહીશ કે દ્રશ્યો બતાવશે અહીંયા આગળ. જે પ્રકારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો, વડોદરાના પાદરાની અંદર જે હાલ પતંગોનો સ્ટોલ છે, ખાસ કરીને વેપારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારનો વ્યવસાય ચાલી રહ્યો છો કોરોના મહામારી બાદ ઘણા દિવસો પછી આપે ગરાકી જોઈ છે? સારી ગરાકી છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં કયા પ્રકારનું આપ માનો છો? ગયા વર્ષની કમ્પેરિઝનમાં ધાર્યા કરતાં સારી ગરાકી છે અને વહેલી ગરાકી છે. ચોક્કસથી ઉત્તરાયણનો એક જ દિવસ બાકી છે, ત્યારે એક દિવસની જે ગરાકી છે ને એ ચાર દિવસ પહેલાં નીકળી ગઈ છે. હજુ કાલનો દિવસ બાકી છે, એટલી બધી ગરાકી નહીં દેખાય. પતંગોમાં કયા પ્રકારની અત્યારે નવી કોઈ વેરાયટી આવી છે કે કયા પ્રકારની પતંગોમાં અત્યારે ગયા વર્ષ કરતાં વેરાયટી ઓછી છે કે કેવા પ્રકારનું? એટલું તો એની જ છે, પણ 20% વધારો છે. તો ચોક્કસથી વેપારી કહી રહ્યા છે કે 20% જે વધારો છે. હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારના જે પતંગો છે અહીંયા આગળ પાદરાની અંદર વેપારી દ્વારા લોકો માટે ખાસ કરીને રાખવામાં આવ્યા છે. ખૂબ સરસ મજાની લોકો એક પ્રકારે ખરીદી પણ કરી રહ્યા છે. ત્યારે તમને બીજો જે બજારના દ્રશ્યો છે, બજારના પણ દ્રશ્યો ચોક્કસથી બતાવીશ. ખાસ કરીને દર્શક મિત્રો, જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર, ખાસ કરીને આપણે સાતથી આઠ વેપારીઓ સાથે વાત કરી છે. તેમાં બે વેપારીઓ એવું કહી રહ્યા છે કે ગયા વર્ષ કરતાં સારો ધંધો છે, ત્યારે બીજા વેપારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો દર્શક મિત્રો, હું તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની અહીંયા આગળ સુરતી જે દોરા રાખવામાં આવે છે. શું કહેશો આપ, કયા પ્રકારનો વ્યવસાય અત્યારે ચાલી રહ્યો છે? આ વર્ષે ગઈ સાલ કરતાં આ વર્ષે ધંધો બહુ 50% છે. અને ખાસ કરીને કયા પ્રકારની દોરી આપ લાવો છો, શું ભાવમાં પડે છે, ને ખાસ કરીને કઈ રીતનું આપ માનો છો કે ગયા વર્ષ કરતાં 50% ઘટી છે? આ વર્ષે કોરોનાના હિસાબે 50% ઘરાકી છે. અમે સુરતથી દોરી લાવીએ છીએ, નડિયાથી લાવીએ છીએ, અને અમારી પણ બનાવટ છે. આપ શું માનો છો, લોકો શું કહી રહ્યા છે? આ એક જ દિવસ બાકી છે ઉત્તરાયણનો, ત્યારે ખૂબ લોકો હોવા જોઈએ, ખૂબ ઘરાકી હોવી જોઈએ. આપ શું માનો છો? આ વખત ઘરાકીને મંદિરનું જોર વધારે છે, 50% ઘરાકી છે, અને માલ બે ઓછો લોકોએ બનાવ્યો છે, એના લીધે બહુ તકલીફ પડે છે. તો ચોક્કસ કોરોના હિસાબે તકલીફ છે. તો ચોક્કસથી કહી રહ્યા છે કે કોરોના જે મહામારી છે, કોરોના મહામારીના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને તકલીફ છે. હજુ પણ આગળ જઈશું ને ચોક્કસથી દ્રશ્યો જે છે, દર્શક મિત્રો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પાદરાનું જે પતંગો દોરીનું મુખ્ય બજાર ગણી શકાય. જે ચોક્કસ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, અનેક વેપારીઓ 30% વેપારીઓ એવું કહી રહ્યા છે કે જે ધંધો છે સારો છે. 70% વેપારીઓ કહી રહ્યા છે કે ધંધો નથી સારો. આપણે બીજા વેપારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો આપ, ઉત્તરાયણ નિમિત્તે આજે દોરાનો ધંધો કરી રહ્યા છો, કઈ પ્રકારની પરિસ્થિતિ? આમાં અમારે ઘરાકીમાં ઘણો ફરક પડી ગયો. 50% પબ્લિક નીકળી, 50% એમાં બહુ અમારે મંદિરનું મોજું હતું. પતંગમાં ગયા વર્ષ કરતાં આ દોરામાં કઈ પ્રકારની પરિસ્થિતિ? ગયા વર્ષ કરતાં 50% ફેર પડી ગયો, માલ પણ ઓછો ભરેલો હતો. 50% ગયા વર્ષ કરતાં કોઈ નોવેલ્ટી આવી છે કે તેની તેજ રિપીટ થઈ છે? ના, થોડીક નવી આવી, 2-3 જાતની. લોકોમાં ખરીદી પ્રત્યે કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે છે આમ એ બધું બતાવે નહીં કે અમારે આ લેવી છે, આ લેવી છે, જે આપણે આપીએ લઈ લે બધા. ચોક્કસથી દર્શક મિત્રો, જે વેપારી કહી રહ્યા છે કે લોકોમાં અત્યારે કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. જે પ્રકારે જોઈ રહ્યા છો કે વેપારી દ્વારા અહીંયા આગળ જે સજાવવામાં આવ્યું છે, ખાસ કરીને બજાર, જે ચોક્કસથી લોકો જે લોકો છે જે ચોક્કસ અહીંયા આગળ જે દોરા છે એ ખરીદવા માટે આવે છે. અલગ અલગ પ્રકારના જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ચરખા રાખવામાં આવ્યા છે લોકો માટે ખાસ કરીને, અને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પાદરાના ગોવિંદપુરા વિસ્તારની અંદર આ પ્રકારે જે સ્ટોલ રાખવામાં આવે છે. હજુ પણ બજારના દ્રશ્યો હું તમને બતાવીશ, ને ચોક્કસથી હજુ પણ માહિતી લઈશું કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. કેમેરા પર્સનને કહીશ કે તમને બજાર તરફ લઈ જશે.
આજે પતંગોનો સ્ટોલ છે, ખાસ કરીને ત્યાં પણ આપણે જઈશું ને ત્યાં પણ વાત કરવાનો જે છે પ્રયત્ન કરીશું. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના પાદરાની અંદર ગોવિંદપુરા વિસ્તારની અંદર જે બજારની અંદર દર્શક મિત્રો ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકોએ સરસ મજાના જે સ્ટોલ રાખ્યા છે ને, ખાસ કરીને લોકો માટે જે પતંગોની અવનવી જે વેરાયટી છે. ત્યારે વેપારી સાથે પણ વાત કરીશું, જે પ્રકારે અંદર કેમેરા પર્સનને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની જે પતંગો રાખવામાં આવી છે. દરરોજ શું કહેશો કે આ પ્રકારની ગ્રાહકી ચાલી રહી છે, ઉત્તરાયણ નિમિત્તે એક જ દિવસ બાકી છે, ત્યારે શું માનો છો? હલો, આ ગરાગી છે ને જરા ડીમ લાગે છે. આ ફેરી ગયા વર્ષ કરતા જાવ ડીમ છે આજે ફેરી. હાલ અત્યારે એક જ દિવસ બાકી છે, ત્યારે આપ શું માનો છો? કેટલા કેટલા ઉત્સાહથી લોકો આવા જોઈએ ને અત્યારે? એ જેટલા ઉત્સાહમાં આવતા લોકો એ હજુ આવતા નથી. હું લોકોમાં તહેવાર નિમિત્તે ઉત્સાહ રહ્યો તેવું નથી લાગતું. હા, તહેવાર જેવો ઉત્સાહ રહ્યો નથી. ચોક્કસથી દર્શક મિત્રો કહી રહ્યા છે, આ બીજા પણ વેપારી છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો આપ, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ બહુ ખરાબ એ છે, ધંધામાં એ લાગતું નથી અમારે. બહુ કેટલું રોકાણ કરવું પડતું હોય છે? આ રોકાણ તો વધારે હોય, પણ માલ જેટલો જોયો એટલો માલ અત્યારે બન્યો નથી. અહીંયા તો ચોક્કસથી જેટલું વેચાણ થવું જોઈએ તેટલું નથી થયું. હું ફરીવાર દ્રશ્યો બતાવી દઈશ, કેમેરા પર્સનને કહીશ કે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા પાદરાની અંદર, ચોક્કસથી સરસ મજાની જે પતંગો છે, ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. હું બજાર તરફ અંદર, ઓકે, અંદર પણ ઘણી મોટી પતંગો છે તેવું આપણને જણાવી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશું. જે પ્રકારે દર્શક મિત્રો દ્રશ્યો બતાવીશ, ચોક્કસથી લાઈવ દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો, અનેક મોટી જે પતંગો છે ખાસ કરીને રાખવામાં આવી છે. અને ખાસ કરીને કોરોના મહામારીને કારણે અત્યારે સેલિંગ જે છે પતંગોનું ઓછું થવા પામ્યું છે. ખાસ કરીને જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અહીંયા આગળ ઘણા જથ્થાબંધ પતંગો રાખવામાં આવ્યા છે. પરંતુ જે વેપારી જણાવી રહ્યા છે કે કોરોના મહામારીના કારણે જે માલ તો મંગાવ્યો છે પરંતુ ઓછો મંગાવ્યો છે, તેમાં પણ સેલિંગ જે છે ખૂબ ઓછું થઈ રહ્યું છે તેવા પ્રકારની વાતો છે. ત્યારે જે 30% વેપારીઓ છે તેવું પણ કહી રહ્યા છે કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં જે દોરાનું વેચાણ સારું છે. તો દર્શક મિત્રો, જો વેપારીઓનું માનીએ તો જો ચોક્કસથી જે દોરાનું વેચાણ છે તેમાં ચોક્કસથી તેજી છે, અને પતંગોના વેચાણમાં ખાસ કરીને જે મંદી જોવા મળી રહી છે, ત્યારે આગળ પણ બજારમાં જવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે દર્શક મિત્રો આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા પાદરાની અંદર જે ગોવિંદપુરા બજાર છે ત્યાંથી આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ચોક્કસથી પતંગ બજાર જે છે પતંગોનું ખાસ કરીને અહીં આગળ પણ ખૂબ સરસ મજાની જે ગ્રાહકી દેખાઈ રહી છે ખાસ કરીને, પરંતુ લોકો દર્શક મિત્રો ઉત્તરાયણ નિમિત્તે જે પ્રકારે ગ્રાહકી જોવા મળી જોઈએ એ પ્રકારે ગ્રાહકી અહીં આગળ ચોક્કસ નથી તેવું કહી શકાય, કારણ કે 5-10 જ ગ્રાહકો છે અને કોરોનાની ગાઈડલાઈનનું પણ થોડું ઘણું પાલન થઈ રહ્યું છે. તો ચોક્કસથી એમ પણ લોકો જ્યારે આ તહેવાર નિમિત્તે ઉત્તરાયણમાં દર્શક મિત્રો ચશ્મા પણ ખાસ હોય છે ત્યારે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એક ભાઈ છે તેમની સાથે વાત કરીશું. શું માનો છો, ગયા વર્ષની કમ્પેરિઝનમાં કયા પ્રકારનો આ ચશ્માનો ધંધો? અત્યારે ચશ્માની ગ્રાહકી બહુ ઓછી છે ગયા વર્ષ કરતાં, પણ જેમ બને તેમ થોડું સોશિયલ ડિસ્ટન્સ રાખવું. ઉત્તરાયણ નિમિત્તે કેટલો માલ સામાન ભરાવો છો અને અત્યારે કેવી પરિસ્થિતિ? આ વખત તો થોડું માલ સામાન ઓછું ભરાયું છે, કેમ કે ગરાકી દેખાતી નથી બિલકુલ. આજે 12 તારીખ થઈ, ગયા વર્ષે 12 તારીખે ગરાકી ખૂબ હતી, આ વખતે બરાબર દેખાતું છે નથી. બજારમાં પબ્લિક દેખાતી છે નથી, ઉત્તરાયણ લાગતી નથી. લોકોમાં તહેવાર નિમિત્તે ઉત્સાહ નથી તેવું કેવું? તહેવાર નિમિત્તે ઉત્સાહ અત્યારે આ લોકડાઉનમાં કેવું છે કે લોકોનો પગાર નથી, તે માટે થોડું બચત કરીને લોકો તહેવાર ઉજવે છે. જે ચશ્માના રેટ છે તેમાં વધઘટ થઈ છે કે કેવી પરિસ્થિતિ? ના, ભાવ તો એ જ છે. અમે 99 સેલ મારીએ છીએ દર વખતે, આ વખતે બે જ સેલ મારેલો છે. તો કેમેરા પર્સનને બતાવવાનો પ્રયત્ન કહીશ કે તમને બતાવશે. ચોક્કસથી દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો 99 રૂપિયામાં, જે પ્રકારે ગત વર્ષે પણ ચશ્માનું જે સેલિંગ થતું હતું એ જ રીતે બજારોમાં થઈ રહ્યું છે. ચોક્કસથી જે ચશ્માના બજારો છે તેમાં પણ ચોક્કસથી અત્યારે એ જ પરિસ્થિતિ છે. આગળ પણ જઈશું ને ચોક્કસથી તમને જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના પાદરાના જે ગોવિંદપુરા વિસ્તાર છે ત્યાંના, ખાસ કરીને આ દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો કેવા પ્રકારની પરિસ્થિતિ જે છે. એક વેપારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓ શું કહેવા માગે છે, શું કહેશો આપ જે ઉત્તરાયણ નિમિત્તે આ ફિરકીઓનો જે વેપાર કરી રહ્યો છો કેવી પરિસ્થિતિ? બસ હમણાં કોરોના મહામારીના હિસાબે હમણાં જે ઘરાકી નથી,
લાગે છે એવું કે ગરાકી છે પણ ગરાકી નથી. પાદરાના આ બજારની અંદર એક દિવસ પૂર્વે હજારો લોકો આવતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં વેચાણ થતું હોય છે. આ વર્ષે કેવા પ્રકારની પરિસ્થિતિ શું માનો છો? કોરોના મહામારીના હિસાબે પબ્લિક જ નથી, જે દર વર્ષે રાત્રે એક એક બે બે વાગે લગીને જે પબ્લિક રહેતી હતી, હમણાં એકે પબ્લિક છે નથી. હજુ ફક્ત 8 વાગે છે, આપ કહી રહ્યા છો 2 વાગ્યા સુધી કેવી રીતે 2 વાગે લગીને પબ્લિક રહેતી હતી, હમણાં તો એકે પબ્લિક હમણાં જ ગાયબ થઈ ગઈ છે, હમણાં જ પબ્લિક નથી, બધી ગાયબ થઈ ગઈ. એટલે કહેવામાં કોરોના મહામારીના હિસાબે એ તકલીફ પડી છે હજુ. તો ચોક્કસથી દર્શક મિત્રો, કોરોના મહામારીના કારણે ચોક્કસ તકલીફ પડી છે તેવું કહી રહ્યા છે. ભાઈ આપણને જણાવી રહ્યા છે કે રાતના 1-2 વાગ્યા સુધી અહીંયા આગળ ગ્રાહકી રહેતી હોય છે, લોકો જે છે એ દોરા પતંગની ખરીદી કરવા આવતા હોય છે. સંપૂર્ણ બજાર લાઈવ બતાવ્યું જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. અહીંયા આગળ પણ રાજા ફટાકડા જે છે તેઓ દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યો છે. ખાસ કરીને આગળ પણ દ્રશ્યો જે છે બતાવવાનો પ્રયત્ન કરીશ. દર્શક મિત્રો, સંપૂર્ણ જે પાદરાનું બજાર છે એ ચોક્કસ હું મારા કેમેરા પર્સન દ્વારા તમને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર તમામ જે દ્રશ્યો છે આપ ચોક્કસ લાઈવ નિહાળી શકો છો. અહીંયા આગળ પણ ચશ્માનો જે સ્ટોલ લગાવવામાં આવ્યો છે એ પણ હું તમને ચોક્કસ દ્રશ્યોના બતાવીશ, કેમેરા પર્સનને કહીશ કે તમને બતાવશે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, શું માનો છો ગત વર્ષ કરતાં આ વર્ષે કેવા પ્રકારનું ચશ્માનું સેલિંગ થઈ રહ્યું છે, કેવી પરિસ્થિતિ? ચશ્માનું સેલિંગ જે દર વર્ષે થાય છે એ ટાઈપનું છે નહીં, અને ઘરાકી જે જોઈએ એટલી છે નહીં, અને સેલિંગ છે નહીં એટલું. બરાબર. શું ભાવમાં કોઈ ફરક પડ્યો છે, કેવી પરિસ્થિતિ? ભાવમાં ફરક આવ્યો છે ખરીદીની અંદર, પણ અમારું વેચાણ તો એ જ ભાવથી છે. તો ચોક્કસથી દર્શક મિત્રો, ભાવમાં પણ ફરક આવ્યો છે તેવી વાત કરવામાં આવી છે. જે પાદરાનું બજાર છે એ ચોક્કસથી હું તમને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આગળ પણ બતાવીશ. ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ સરસ મજાના જે દોરા છે તે અહીંયા આગળ સેલિંગ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણ નિમિત્તે જે વસ્તુઓ છે આપને ચોક્કસ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું અમે આગળ પણ. આગળ પણ દર્શક મિત્રો, જે પ્રકારે અલગ અલગ પ્રકારના જે બબલ્સ ચાલુ છે લાઈવ, તો ચોક્કસથી દર્શક મિત્રો, જે સમગ્ર જે બજાર છે લાઈવ બતાવીશું અમે તમને અમારી સાથે. ચોક્કસથી આપ જોડાયેલા રહેજો, ને ખાસ કરીને જે પાદરાનું જે વડોદરા જિલ્લાના પાદરાનું જે આ સંપૂર્ણ બજાર છે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બજારની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલી જે ભીડ હોવી જોઈએ. ચોક્કસથી કોરોના કાળમાં તો ભીડ ન થવી જોઈએ, પરંતુ એક પ્રકારે જે લોકોનો ઉત્સાહ હોવો જોઈએ તહેવાર પ્રત્યે. આપ જોઈ શકો છો કે લાઈવમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે. આ બજાર 8 વાગે 8:30 વાગે બજાર બંધ થઈ ચૂક્યું છે. જોકે ઉત્તરાયણ નિમિત્તે આ જગ્યાએ દર્શક મિત્રો ઘણા બધા સ્ટોલ હોય છે, સ્ટોલ નાખવાની પણ લોકો પાસે જગ્યા નથી હોતી. ને ખાસ કરીને વાત કરવામાં આવે તો જો ખાલીખમ બજાર જોઈ રહ્યા છો, કોઈ પણ જગ્યાએ સ્ટોલ નથી દેખાઈ રહ્યો, સંપૂર્ણ બજાર જે છે બંધ છે. ખાસ કરીને એવું નથી કહી રહ્યા કે ભીડ હોવી જોઈએ, પરંતુ જે વેપારીઓ છે, નાના મધ્યમ વર્ગીય વેપારીઓ છે કે જેઓ સિઝનેબલ ધંધો કરતા હોય છે, તેવા વેપારીઓને તો ચોક્કસ આના કારણે ફટકો પડશે, નુકસાન થશે. કારણ કે જે પ્રકારે ગત વર્ષે જે લોકોની ગ્રાહકી હતી તે પ્રકારે ગ્રાહકી તો ઠીક છે, પરંતુ સ્ટોલ પણ અહીંયા આગળ જોવા નથી મળી રહ્યા. ગુજરાત જે છે, ગુજરાતના વડોદરા જિલ્લાનું આ પાદરા તાલુકો પાદરા ગામનો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. હું તમને એક જે પતંગોનો સ્ટોલ છે તે આવનવે જે પતંગો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની અહીંયા આગળ જે પતંગો રાખવામાં આવી છે, ખાસ કરીને કોરોના મહામારીના કારણે એક આગળ જે પ્રધાનમંત્રી મોદી સાહેબ છે તેમના ચિત્રવાળી પણ અહીંયા આગળ પતંગો જે છે રાખવામાં આવી છે. ચોક્કસથી દર્શક મિત્રો અમારી સાથે
आप जोड़ाया छो त्यारे तमाम प्रकारना हूँ तमने दृश्यो बताविश। अंदर पण कैमरा पर्सन तमने जे पतंगो छे तेना अलग अलग जे चलचित्रो छे ते बतावशे। चोक्कसथी जे प्रकारे आप दृश्यो जोई रह्या छो वडोदरा जिल्लाना पादरा तालुकानी अंदर केवा प्रकारनुं उत्तरायण निमित्ते जे पतंगोनुं सेलिंग छे ने खास करीने केवा प्रकारनी जे परिस्थिति छे। सुनील दर्शक मित्रों जे प्रकारे आप दृश्यो जोई रह्या छो के केवा प्रकारनी परिस्थिति छे, केवा प्रकारनी नवी नवी पतंगो आवी छे। 2021 ना जे नवा लुक वाळी पतंगो पण अहीं आगळ राखवामां आवी छे। जे प्रकारे आप दृश्यो जोई रह्या छो के 2021 दर्शक मित्रों 2020 ते लोकोने थकवी दीधा छे, हैरान परेशान थई गया छे। तमे ने हुं समग्र देश दुनिया जयरे 2020 थी आ कोरोना महामारी थी अनेक रोगों थी बर्ड फ्लू ना रोगों थी जयरे त्रासी हुए त्यारे हवे 2021 केवुं जाय छे ते प्रकारनी परिस्थिति छे। ते प्रकारनी अलग अलग डिझाइननी जे पतंगो ने अहीं आगळ मार्केट छे ने खास करीने वेपारीओ जे खास करीने अत्यारे जे ग्राहकी होवी जोईए ते ग्राहकीनो इंतजार करी रह्या छे, समयनी राह जोई रह्या छे। परंतु समय फक्त एक दिवसनो छे, एक दिवसनी अंदर ખૂબ ગ્રાહકી હોવી જોઈએ છે, ખૂબ લોકોની ભીડ હોવી જોઈએ છે। પરંતુ ચોક્કસ કોરોના મહામારીમાં જો કે સરકારે ભીડ પર નિયંત્રણ લાવવાનું કીધું છે, પરંતુ એટલીસ્ટ લોકોનો વેપાર ચાલવો જોઈએ। ત્યારે આ જે બીજો પતંગ સ્ટોલ છે ત્યાં પણ આપણે જઈશું ને ત્યાં પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કેવા પ્રકારની જે પરિસ્થિતિ છે। ખાસ કરીને દર્શક મિત્રો જે પ્રકારે આપ લાઈવ દ્રશ્યો બીએન ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો કે જે ઉત્તરાયણ નિમિત્તે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, કેવા પ્રકારની પતંગો છે, વેપારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કયા પ્રકારની જે ધંધો ચાલી રહ્યો છે, કયા પ્રકારનો ઉત્તરાયણ નિમિત્તે જે પતંગોમાં વેપાર? ધંધામાં તો સારું છે, આખત ભાવ સારો છે અને ઘરાકને પોસાય એવું તો નથી જ, તો બી સારું ઘરાકી છે। ગયા વર્ષની કમ્પેરિઝનમાં શું માનો છો, કોરોના કાર્ડ નડ્યો છે કે નહીં? કોરોના કાર્ડ નડે તો છે જ, પણ તો બી છતાં માલની શોર્ટેજના લીધે ભાવ સારા છે। પતંગોમાં કોઈ નવો પ્રકારની વેરાયટી કે પછી એનું એ રિપીટ? એને જ પતંગો તો ચોક્કસથી નવો માલ નથી બન્યો, એનું એ રિપીટ થયું છે તેવી વાત છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગળ પણ જે ફૂલબાગ જગત નાકા છે તેનો હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। દર્શક મિત્રો મારી પાછળના જે દ્રશ્યો આપે જોયા, ચોક્કસથી આગળ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર એક બીજા પણ સ્ટોલમાં આપણે જઈશું ને વાત કરીશું। દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પતંગનો જે સ્ટોલ છે ત્યાં અલગ અલગ પ્રકારની જે વેરાયટી રાખવામાં આવી છે, કેમેરા પર્સનને કહીશ કે તમને નજીકથી જે દ્રશ્યો બતાવશે, ખાસ કરીને 2021ની અલગ અલગ રંગની જે સરસ મજાની ચલચિત્રોવાળી પતંગો અહીંયા આગળ લગાવવામાં આવી છે। વેપારી સાથે વાત કરીશું, શું કહેશો, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારની ગ્રાહકી? ગ્રાહકી તો એવું જ છે, હવે કંઈ ગ્રાહકી કશું છે નહીં। આજે ઉત્તરાયણનો એક જ દિવસ બાકી છે, કલાકો બાકી રહ્યા છે, ત્યારે આપ કહી રહ્યા છો ગ્રાહકી નહીં, ગયા વર્ષ કરતાં કેવું કેવી ફિલિંગ છે? કશું છે નહીં, ગ્રાહકી નથી નહીં। અને કેટલું રોકાણ કર્યું હોય છે અને કેવી રીતની ઇન્કમ થઈ રહી છે? ઉત્તરાયણનો ફક્ત એક દિવસ બાકી છે અને ધંધો નથી? ઉત્તરાયણનો ફક્ત 13 તારીખે જ ઘરાકી હોય છે, અત્યારે તો ઘરાકી જ ના હોય, પણ કંપનીના પગાર પડ્યા હોય ના પડ્યા હોય, કોઈ પૈસાની તકલીફ હોય, એ 13 તારીખે જ ઘરાકી કે સારી, બધા વેપારી એવું માનવું છે જી। ચોક્કસ, તો ચોક્કસથી દર્શક મિત્રો આગળના પણ દ્રશ્યો બતાવીશ। વેપારી કહી રહ્યા છે કે હજુ પણ જે આવતીકાલનો દિવસ એટલે કે 13 તારીખ છે ત્યારે ચોક્કસથી જે ગ્રાહકી થશે, લોકો આવશે તેવી આશા રાખીને વેપારીઓ બેઠા છે। અહીંયા આગળ જે દોરા સૂતનાર જે છે તેનો પણ અત્યારે પેકઅપ થવા જઈ રહ્યું છે, બંધ થઈ રહ્યું છે 8:30 વાગ્યાના સમયે। આ જે નાના નાના સ્ટોલ છે એ પણ આપ જોઈ રહ્યા છો, બજારો તો ખાલી ખમ છે, સ્ટોલમાં કેવા પ્રકારની ગ્રાહકી છે આપ જોઈ રહ્યા છો કે થોડા અંતરે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો અલગ અલગ રંગની આગળ દોરી સૂતવાની જે કામગીરી છે અત્યારે ખાસ કરીને કરવામાં આવી રહી છે। આગળના દ્રશ્યો પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ફૂલબાગ જગાત નાકા જે વિસ્તાર કહેવાય છે ત્યાંના મુખ્ય જે બજારના દ્રશ્યો જોઈ રહ્યા છો।
ઉત્તરાયણ નિમિત્તે દર્શક મિત્રો ખૂબ જ ભીડ હોય છે. હું જાતે અહીંયા આગળ પતંગોને જે ખરીદી કરવા માટે આવું છું ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે આપણે એક વેપારી સાથે વાત કરીશું. હિતેશભાઈ શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અત્યારે કોરોના કાળના કારણે, કેવી પરિસ્થિતિ થઈ છે? ચોક્કસથી દર્શક મિત્રો હું દ્રશ્યો બતાવીશ આપને કે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, શું કહેશો? હા છે ઘરાકી, પણ બહુ ઘરાકી નથી આ કોરોના ની સાથે. ગયા વર્ષ કરતા કમ્પેરિઝનમાં કેવું લાગે છે અત્યારે જે વેપાર આપ કરી રહ્યા છો? એકદમ ઓછું છે. કેટલો ફરક પડ્યો છે? 50% ફેર પડી જાય. 50% ફેર. કેટલો રોકાણ કરવું પડતું હોય છે અને કઈ રીતની અત્યારે ઇન્કમ થઈ રહી છે? રોકાણ તો થોડું કરવું પડે, કઈ શાક કરતા ઓછું રોકાણ કરવું પડે. કોઈ પ્રકારની નવી વેરાયટીઓ દોરામાં પતંગોમાં એવું કઈ? દોરામાં તો થોડી શિવમ દોરો આવ્યો છે, પછી પતંગોમાં વેરાયટી આવી છે સારી. તો થોડી ઘણી જે વેરાયટીઓ આવી છે ચોક્કસ હું દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. અને આ એક જે બેનર લગાવવામાં આવ્યું છે વેપારી દ્વારા, ચાઇના દોરી માગવી નહીં. ચોક્કસથી સરકારે જે પ્રકારે ગાઈડલાઈન આપી હતી કે ચાઇના જે દોરી છે, ચાઇના દોરીનું વેચાણ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને ગેરકાયદેસર વેચાણ કરતા લોકો પર પણ જે ચાપતી નજર રાખીને તેવા પર કાયદેસર કાર્યવાહી કરવાની વાત હતી. જે સરકાર દ્વારા 13 જે નિયમો ઉત્તરાયણ નિમિત્તે બહાર પાડવામાં આવે તેવાનો એક આ નિયમ છે અને ખાસ કરીને આગળ સ્પષ્ટપણે વેપારી દ્વારા લખવામાં આવ્યું છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પાદરાના જે આ ફૂલબાગ જગત નાકાના વેપારી હિતેશભાઈ દ્વારા કે ચાઇના દોરી માગવી જ નહીં. ચોક્કસથી સ્પષ્ટ દેખાય છે કે લોકો અત્યારે કઈ રીતે જાગૃત થયા છે. અલગ અલગ પ્રકારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કયા પ્રકારની અત્યારે દોરીઓ આપ જોઈ રહ્યા છો? ચોક્કસથી આ જે પ્રકારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની જે પતંગો લગાવવામાં આવી છે ફૂલબાગના અલગ જે દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાની અંદર પાદરા તાલુકાનો જે ફૂલબાગ જગાત નાકાનો વિસ્તાર છે, ઉત્તરાયણ નિમિત્તે પતંગોનો ખાસ કરીને મુખ્ય બજાર ગણવામાં આવે છે. અને ખાસ કરીને કોરોના કાળના કારણે પાદરા નગરપાલિકાના જે માજી કોર્પોરેટર છે તે પણ અત્યારે અહીંયા આગળ બેઠા છે ત્યારે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો આપ, પાદરા નગરપાલિકાના માજી કોર્પોરેટર છો ત્યારે બજારમાં આપ ફર્યા છો, કેવી પરિસ્થિતિ લાગે છે? હવે કોરોનાના મહામારીના કારણે પરિસ્થિતિ બહુ સારી નથી, કોઈ જાતની પબ્લિક દેખાતી નહીં. જે ઘણી વર્ષો પહેલાં જે ઉત્તરાયણ માટે જે મજા આવતી હતી, જે પબ્લિક હતી, એ પબ્લિક આ વર્ષે નથી. ઉત્તરાયણના એક બે દિવસ પૂર્વે પાદરાની અંદર તો ખાસ કરીને હજારો લોકો આવતા હોય છે, લોકો આ તહેવાર હર્ષો ઉલ્લાસથી મનાવતા હોય છે. આપ શું માનો છો, આ વર્ષે હર્ષો ઉલ્લાસ ખરો? ના, આ વખતે કોઈ હર્ષો ઉલ્લાસ નહીં. હવે કોરોનાની મહામારીમાં કોઈ જાતની કોઈની પાસે કોઈ જાતની આવક નથી અને પબ્લિક આ સમય આજના તારીખે પબ્લિક અહીં પબ્લિક ફૂલ હતી. હવે કોઈ જાતની પબ્લિક દેખાતી છે નહીં. આપ એક બજારના વેપારી છો, આપ શું માનો છો, આ જે ફૂલબાગ વિસ્તાર છે ગત વર્ષોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી અને આ વર્ષે કેવું? દર વર્ષે ગાડી મૂકવાની પણ જગ્યા નથી રહેતી, પબ્લિક ફૂલ રહેતી હતી. આ ટાઈમે કોઈ પબ્લિક નથી ને કોઈ નથી દેખાતી કોઈ જગ્યાએ. કેટલી 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 મંદી છે, કેવી પરિસ્થિતિ આ વર્ષે થઈ છે કોરોના? મેં અત્યાર સુધીમાં પહેલી વાર આટલી બધી મંદી જોઈ છે, અત્યાર સુધી આટલી બધી મંદી જોઈ નથી. શું મુખ્ય કારણ હોઈ શકે આ મંદીનું અને જે લોકો નથી આવી રહ્યા? કોરોના મહામારીના લીધે બહુ ગંભીર પરિસ્થિતિ છે, એટલા માટે કોઈ પબ્લિક નથી નીકળતી. ઓવરઓલ બજારમાં આપ શું માનો છો, એક વેપારી છો, કેટલી ઇફેક્ટ પડી હોય આ કોરોના મહામારીના કારણે પતંગ અને દોરી બજારમાં? 20% ધંધો છે અત્યારે, 80% નફો નથી ઘરાકી. તો 80% જેટલી ઇફેક્ટ પડી છે એવું કહી રહ્યા છે. ખાસ કરીને આ હતા એક જે માજી કોર્પોરેટર સાથે સામાજિક આગેવાન તેજસભાઈ, તેઓ સાથે વાત કરી. આગળ પણ બજારના દર્શક મિત્રો દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ચોક્કસથી આપણે અંધકાર દેખાઈ રહ્યો હશે, રસ્તા દેખાઈ રહ્યા છે પરંતુ લોકો નથી દેખાઈ રહ્યા. ત્યારે લાસ્ટ એક જે એન્ટ્રીનું જે દુકાન છે, જે બજાર છે એ બતાવવાનો ચોક્કસથી દર્શક મિત્રો એક દ્રશ્યો બતાવીશ કે પતંગોનું બજાર છે, કોઈ જ પ્રકારની ગ્રાહકી અત્યારે નથી જોવા મળી. આ લોકો શાંતિથી બેઠા છે પરંતુ શું કહેવા માંગશો, પતંગોની ગ્રાહકી? હા, ગ્રાહકી છે જ નહીં બિલકુલ. આવે બધું સસ્તું ખોરાક મમળા વાળા આવે એમ નહીં. જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં કેટલા લોકો આવે છે? ના, બહુ ઓછા, 10-7%. ગયા વર્ષ કરતા ધંધો ઘટી ગયો, ઘટી ગયો છે. અત્યારે કેવી ગ્રાહકી હોય છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં? એકદમ ડીમ છે ગ્રાહકી. તો ચોક્કસથી લોકો કહી રહ્યા છે કે અહીંયા આગળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફક્ત બેસી રહેવાનો વાળો આવે છે. ત્યારે દર્શક મિત્રો આ જે સંપૂર્ણ બજાર આપ દ્રશ્યો જોયા, સંપૂર્ણ પાદરા બજારના ઉત્તરાયણ નિમિત્તે કેવા પ્રકારની પરિસ્થિતિ છે
વેપારીઓને આપણે ખાસ કરીને પૂછીને વાત કરી છે. ત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ, અલગ અલગ પ્રકારની, ખૂબ જ અલગ પ્રકારની વેરાયટીઓ અહીંયા આગળ પતંગોમાં જોવા મળી રહી છે. જે ઇન્ડિયા લખ્યું છે, ખાસ કરીને જે મુખ્ય વાત છે, કોરોનાની ગાઈડલાઇન મુજબ અહીંયા આગળ લખવામાં આવ્યું છે માસ્ક ફરજિયાત પહેરવું, જે પ્રકારની અહીંયા આગળ નોટિસો લગાવવામાં આવી છે. અને અંદર પણ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની પતંગો લગાવવાની છે, ત્યારે વેપારી સાથે વાત કરીશું. શું કહેશો, અલગ અલગ પ્રકારની પતંગો તો લગાવી છે, પરંતુ વેપાર કઈ રીતનો? હવે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આપ શું માનો છો, કઈ રીતનો ધંધો ચાલી રહ્યો? અત્યારે આમ જોવા જાય તો બહુ થોડી મંદી છે ગરાકીમાં પહેલા કરતા. અત્યારે એટલું બધું જોવે એટલું માર્કેટ પણ નથી. તો ચોક્કસથી કોરોના મહામારી, હા તો ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે આપે તમામ વેપારીઓ સાથે વાત કરીને ઓવરઓલ જે હિસાબ કરીએ તો 100% વેપારીઓમાંથી 80% વેપારીઓ કહી રહ્યા છે કે ગત વર્ષો કરતાં કોરોના મહામારીના કારણે જે વેપાર છે, જે લોકો જે ધંધો ચાલતો હતો એમાં ઘણી મોટી ઇફેક્ટ પડી છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે 80% જે ધંધો છે એ ઓછો થયો છે, ને ખાસ કરીને ખૂબ મહા મુસીબતમાં લોકો અત્યારે પોતાનો વેપાર કરી રહ્યા છે. કેમેરા પર્સન વિશાલ ડબગર સાથે ભાવિન પાટણવાડિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, વડોદરા, પાદરા.